નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ વાનાણી, હૃદયરોગ નિષ્ણાંત. આ વિડીયો દ્વારા આપણે શરીરના મુખ્ય અંગ એવા હૃદયમાં થતા સિરિયસ રોગ હાર્ટ એટેક વિશે જાણીશું. તો સૌ પ્રથમ હાર્ટ એટેકને કેવી રીતે ઓળખશું? હૃદયરોગનો તીવ્ર દુખાવો આ લાલ રંગથી દોરેલા કોઈ પણ ભાગમાં થઈ શકે છે, પરંતુ ઘણીવાર અમે જોતા હોઈએ છીએ કે કેટલાક દર્દીઓમાં હૃદયરોગના એટેકની શરૂઆત દુખાવાથી નથી થતી, પરંતુ શરૂઆતમાં ગભરામણ, બેચેની, પરસેવો, છાતીમાં વજન લાગવું, ખૂબ થાક લાગી, કમજોરી લાગવી, શ્વાસ ચડવો કે ચક્કર આવવા જેવા કોઈ પણ લક્ષણો હોઈ શકે છે. તો આપને કે આપના સગા સંબંધીને હાર્ટ એટેકના લક્ષણો જણાય તો તરતથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો શું કરશો? મગજને શાંત રાખવું, ખોટી ચિંતા ન કરવી, જ્યાં સુધી કોઈ મદદ ન મળે ત્યાં સુધી પંખા નીચે કે ખુલ્લી હવામાં બેસવું. હાર્ટ એટેકના લક્ષણો જણાય કે તરત જ નજીકની કાર્ડિયાક હોસ્પિટલમાં પહોંચવાનો પ્રયત્ન કરવો. જો શક્ય હોય તો હોસ્પિટલ પહોંચતા પહેલાં એક ડિસ્પ્રિન ટેબ્લેટ ચાવી જવી. શું ન કરશો? હાર્ટ એટેકના લક્ષણો જણાય કે તરત જ હૃદયને શ્રમ પડે એવું દરેક કામ બંધ કરવું, જેમ કે ચાલવું, દાદર ચડવા કે વજન ઊંચકવું. હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી તરીકે માનીને અવગણવા નહીં. હાર્ટ એટેકની શરૂઆતની દરેક મિનિટ કિંમતી હોય, કોઈના બિનજરૂરી સલાહ સૂચનોમાં સમય વેડફવો નહીં અને ઝડપથી નિષ્ણાંત પાસે પહોંચી જવું. મિત્રો, દરેક હાર્ટ એટેક જીવલેણ નથી હોતો. સમયસર કરવામાં આવતી યોગ્ય સારવાર ઘણા લોકોના જીવ બચાવી શકે છે. જેથી આ માહિતી આપના મિત્રો અને સગા સંબંધી સુધી પહોંચાડો.